સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્વામિનારાયણ સોસાયટીમાં બંધ મકાનના તારા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી, તો શિવ રેસિડન્ટમાંથી એક બાઇક અને પ્રાંતિજ ગોપીનાથ સોસાયટીમાંથી એક બાઇક ચોરાયું, તો ત્રણ બાઇકોમાંથી પેટ્રોલ તથા બાકલપુર ગામેથી એક છોટા હાથી તથા એક રિક્ષામાંથી બેટરીની ચોરી થઈ. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સોસાયટી ખાતે રહેતા દેવુભાઈ નારાયણભાઈ રાઠોડના બંધ મકાનના તારા તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સરસામાન વેરવિખેર કરી તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના તથા પૂજામાં મૂકેલ ચાંદીના સિક્કા સહિતની ચોરી થતાં મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરી તો એપ્રોચ રોડ ઉપર આવેલ શિવ રેસિડેન્સ સોસાયટીમાંથી ઘર આગળ પાર્ક કરેલ બાઇક પટેલ ગૌરવકુમારનું બાઇક ચોરાયું, તો ગોપીનાથ સોસાયટીમાંથી પણ બે બાઇકની ચોરી થઈ હતી, જેમાં એક બાઇક સોની ચીમનલાલ બાબુલાલ અને પ્રજાપતિ ભાવેશકુમાર અમૃતભાઈનું બાઇક ચોરાયું હતું, જેમાં સોની ચીમનલાલ બાબુલાલનું બાઇક તો સવારે સોસાયટી ગેટ આગળથી મરી ગયું હતું, તો સોસાયટીમાંથી અન્ય ત્રણ બાઇકોમાંથી પેટ્રોલ ચોરાયું હતું, તો ગોપીનાથ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ ભાવેશકુમાર અમૃતભાઈનું બાઇક નંબર GJ9CG0152 જેની કિંમત અંદાજે 20,000ની ચોરી થતાં પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો પ્રાંતિજના જૂના બાકરપુર ખાતે પણ રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરેલ પટેલ મિતીશકુમાર અરવિંદભાઈના છોટા હાથીમાંથી બેટરીની ચોરી થઈ હતી, જેની અંદાજિત કિંમત 4,000 તથા સોલંકી અશોકભાઈ અરખાભાઈના ઘર આગળ પાર્ક કરેલ તેઓની રિક્ષામાંથી પણ રિક્ષાની બેટરી કાઢવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત 2,500 તથા 5 દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી 5 ટ્રકમાંથી 5 બેટરીઓ તથા 3 ટ્રકમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી. તો પ્રાંતિજ સહિત તાલુકામાં બાઇક પેટ્રોલ ડીઝલ અને બેટરીઓ ચોરતી ગેંગ સક્રિય થતાં હાલ તો મકાન માલિક તથા ભોગ બનેલ વાહન ચાલકો દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી છે. તો સોસાયટીમાં રહેતા લોકો તથા અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. તો પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ કડક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.